નમસ્કાર દર્શક મિત્રો ટીવી હું જાનવી આપનું સ્વાગત કરું છું જોઈએ આજના બુલેટિન ન્યૂઝ ગાંધીનગરના ચંદ્રાલા હાઈવે પરની ની પ્લાયવુડ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી સદનસીબે જાનહાની ટળી ગાંધીનગરના ચંદ્રાલા હાઇવે રોડ પર ફાયર સેફટીના સાધનો વિના ધમધમતી જોગેશ્વરી પ્લાયવુડ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક ભીષણ આગ આગ ભભૂકી જ ફાયર બ્રિગેડના લશ્કરોએ તાત્કાલિક પહોંચીને સતત મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર મેળવી લીધો આગમાં મોટા ભાગનો પ્લાયવુડ બળીને ખાક થઈ ગયો જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હાઈકોર્ટનો આદેશ હોવા છતાં ગાંધીનગરમાં ફાયર સેફ્ટી વિનાની અનેક બિલ્ડિંગો ધમધમી રહી છે તેમ છતાં નોટિસો આપીને તંત્ર દ્વારા સંતોષ માની લેવામાં એવામાં આજે નેશનલ હાઇવે નંબર આઠ ચંદ્રાલા રોડ પર આવેલી જોગેશ્વરી પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગી જેના કારણે ફેક્ટરીમાં કામ કરતા મજૂરોના શ્વાસ અધ્ધર થઈ ગયા અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ફેક્ટરીમાંથી બધા દોડીને બહાર નીકળી ગયા જ્યારે બનાવની જાણ થતા ગાંધીનગર ફાયર બ્રિગેડ લશ્કરો અગ્નિશામક સાધનો અને તાત્કાલિક પર દોડી આવ્યા આગ એટલી વિકરાળ હતી કે ધુમાડો દૂર દૂર સુધી જોઈ શકાતો હતો ફાયર બ્રિગેડ ના લશ્કરોએ સતત પાણી નો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો આ અંગે ફાયર બ્રિગેડ ના સૂત્રોએ જણાવ્યું જોગેશ્વરી પ્લાયવુડ ફેક્ટરીમાં શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક રીતે તપાસ કરતા અહીં કોઈ પણ પ્રકારના ફાયર સેફ્ટી સુવિધા ન હતી નિયમ મુજબ આવી ફેક્ટરીમાં પાણી કે પાણીના માટેનો સંપ બનાવવામાં આવ્યો નથી આગમાં કેટલું નુકસાન થયું તેની તપાસ થયા બાદ જ હકીકત જાણવા મળશે અમેરિકાની ભારતને ચેતવણી અમેરિકાએ કહ્યું જો ભારત રશિયા સાથે ગઠબંધન કરશે તો એની મોટી કિંમત ચૂકવવી પડશે રશિયા સાથે વેપાર વધારવો એ તમારા હિતમાં નથી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું હતું કે તેમની સરકારે રશિયા સાથેના સંબંધોને લઈને ભારતે ચેતવણી આપી છે યુક્રેન પરના હુમલા બાબતે પર ભારતના કેટલાક પ્રતિભાવોએ અમેરિકાને નિરાશ કર્યા વ્હાઈટ હાઉસ નેશનલ ઇકોનોમી કાઉન્સિલના ડિરેક્ટર બ્રાયન ડિસે ક્રિશ્ચિયન સાયન્સ મોનિટરના આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન આ વાત જણાવી તેમણે કહ્યું કે હુમલાના સંદર્ભમાં નિશ્ચિતપણે એવા ઘણા ક્ષેત્રો છે જે અમે ચીન અને ભારત બંનેના નિર્ણયોથી નિરાશ થયા છીએ તેમણે વધુમાં કહ્યું કે અમેરિકાએ ભારતે જણાવ્યું કે મોસ્કો સાથે વધુ સ્પષ્ટ વ્યૂહાત્મક જોડાણ પરિણામ નોંધપાત્ર અને લાંબા સમય સુધી રહેનારું હશે યુક્રેનમાં યુદ્ધ કરવા બદલ અમેરિકા યુરોપ ઓસ્ટ્રેલિયા અને જાપાને રશિયા સામે તમામ પ્રકારના પ્રતિબંધો લગાવ્યા જોકે ભારતે એનો ઇન્કાર કર્યો અને એની બદલે રશિયા પાસેથી ઓઈલની આયાત ચાલુ રાખવા માંગે છે હુમલા અંગે નવી દિલ્હીની પ્રતિક્રિયા વોશિંગ્ટન સાથેના તેના સંબંધોને જટિલ બનાવી રહી છે જ્યાં એશિયામાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે ભારતને મુખ્ય ભાગીદાર તરીકે માનવામાં આવે છે ગયા અઠવાડિયે અમેરિકાના ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દિલીપસીની ભારત મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે મુલાકાત બાદ બ્રાયન શરૂઆતમાં જણાવ્યું કે દિલીપે મુલાકાત દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે તેઓ રશિયા પાસેથી અને અન્ય આયાત વધારવામાં ભારતના હિતમાં માનતા નથી આંગે ભારતના વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી રશિયા પર નવા પ્રતિબંધો લાદવાના સંદર્ભમાં પત્રકારો સાથેની વાતચીતમાં એક અમેરિકન અધિકારી કહ્યું કે અમેરિકા અને ગ્રુપ સાત દેશ ભારત સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે ભારત અને અમેરિકા ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પર વ્યાપકપણે સહયોગ કરી રહ્યા છે રશિયા રશિયા પાસેથી પાસેથી તેલની માંગ સિવાય ભારત સૌથી વધુ હથિયાર ખરીદનારો દેશ છે સૂત્રોએ જણાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગ્રહ કર્યો છે કે પાકિસ્તાન અને ચીનનો મુકાબલો કરવા માટે ભારતને રશિયન હથિયારોની જરૂર છે જ્યારે તેના વિકલ્પો પણ ઘણા ખર્ચાળ છે ડૉક્ટરોની હડતાલનો ચોથો દિવસ સુરતમાં એક્સિડન્ટના દર્દીના મોત પર પરિવારે કહ્યું હોસ્પિટલમાં ડોક્ટરની ગેરહાજરીથી મારા ભાઈનો જીવ ગયો સુરત સહિત રાજ્યભરમાં તબીબોની વિવિધ માંગોને લઈને હડતાળ ચાલી રહી છે ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં પણ તબીબો હડતાળ પર ઉતર્યા છે જેથી એક એક્સિડન્ટના દર્દીનું સિવિલમાં મોત થયું જેથી પરિવારે આક્ષેપ કર્યો કે સિવિલમાં હડતાળ ચાલતી હોવાથી યોગ્ય સારવાર ન મળતા મોત થયું પલસાણા નજીક ઇટારવા ગામે કાર ચાલકે પાંત્રીસ વર્ષીય શ્યામ સુંદર નામના યુવકને અડફેટે લેતા ગંભીર ઈજા થઈ ઈજાગ્રસ્તને ને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું વધુમાં મૃતકના ભાઈએ ઉમેર્યું કે તબીબો હાજર હોત અને યોગ્ય સારવાર મળી હોત જીવ બચી ગયો મૃતકના પરિવારજનો સિવિલ સારવાર લેવા માટે આવ્યા હતા સારવાર દરમિયાન જ પોતાના ભાઈનું મોત થતા સમગ્ર પરિવાર આઘાતમાં ડૂબી ગયું મૃતક શ્યામ પાસવાન માત્ર પાંત્રીસ વર્ષનો હતો તેની પાછળ પત્ની બે દીકરીઓ છે પત્ની અને બે દીકરીઓ પિતાની છત્રછાયા ગુમાવતા ચોધા રાસુએ રડતા જોવા મળ્યા

લોકોએ અમને જાણ કરી મૃતકના મૃતકના પરિવારજનોએ જણાવ્યું જણાવ્યું ભાઈ ગૌરી કે સુરત શહેરમાં સિવિલ હોસ્પિટલની અંદર હડતાળ હોવાના કારણે મારા ભાઈની જીવ ગુમાવવાનો વારો આવ્યો અમે જ્યારે ભાઈને સારવાર માટે આવ્યા ત્યારે માત્ર જુનિયર ડોક્ટર હાજર હતા પેપર કેસ કાઢતા અને બીજી પ્રક્રિયામાં સમય પસાર થયો

રશિયા યુક્રેન યુદ્ધના તેતાલીસ દિવસે અમેરિકાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ની બંને પુત્રી પર પ્રતિબંધ લગાવી દીધો અમેરિકાનું કહેવું છે કે આ નિર્ણયથી પુતિનની ખાનગી સંપત્તિ પર અસર પડશે વ્હાઈટ એક અધિકારી કહ્યું કે પુતિને પોતાની સંપત્તિઓને પરિવારના સભ્યોના બંને પબ્લિક લાઈફમાં ભાગ્ય જોવા મળે છે અંતે પુતિન બંને પુત્રીઓને બેન કરી અમેરિકા શું પ્રાપ્ત કરવા માંગે છે એ જાણતા પહેલા તમે પોતાનો મત અહીં આપી શકો છો વાલ્દેમીર પુતિનની મોટી પુત્રી ડોક્ટર મારિયા વર્તમાનમાં ક્રેમલીન એટલે કે રશિયા ના રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરે છે ઓફિશિયલ રીતે તે રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયમાં નેશનલ મેડિકલ રિસર્ચ સેન્ટર ફોર એન્ડ્રોકોરોનોલોજી ડિપાર્ટમેન્ટમાં મુખ્ય રિસર્ચર તરીકે કામ કરે છે વર્ષની મારિયાના મહિને છૂટાછેડા થયા તે અગાઉ રશિયાની કોરોના વેક્સિન લગાવવા લઈને સમાચારમાં રહી હતી મારિયાએ મોસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યો તે રશિયાના ના રિસર્ચ પ્રોગ્રામનું નેતૃત્વ પણ કરે છે જેની પર રશિયાની સરકાર અબજો ડોલરનો ખર્ચ કરે છે મારિયા કામનો રિપોર્ટ સીધો રાષ્ટ્રપતિ પુતિન ને આપે છે પુતિન ને નાની પુત્રી કતેરીના તીખોનોવા પર વાપર માં કામ કરે છે તે રક્ષા વિભાગ માં ટેન્ક સપોર્ટ સાથે જોડાયેલા કામ સંભાળે છે ઓગણત્રીસ વર્ષની કતેરીના બે હાજર પંદર માં રશિયા ના ક્રિલ સાથે લગ્ન કર્યા વ્હાઇટ હાઉસ જણાવ્યા મુજબ તેની પાસેથી ભારતીય કરન્સી મુજબ પંદર હજાર કરોડ થી વધુ ની સંપત્તિ છે તેના પતિ શામલોવી રશિયન બેંક માં શેર હોલ્ડર પણ છે શરૂઆતમાં પુતિન ના ચૂંટણીના ભાષણો પર લખતી હતી બે હાજર અઢાર ની ચૂંટણીમાં કતેરીના એ પુતિન ના

ચીની હેકર્સે થોડા સમય પહેલા જ લદ્દાખ પાસે પાવરગ્રીડ ને ટાર્ગેટ કરી તેમનો હિતો જરૂરી માહિતી ચોરવાનો હતો અમેરિકાના મેસેચ્યુસેટ ની ખાનગી ફર્મ રેકોર્ડેડ ફ્યુચરે તેમનો એક આમાં આ વિશે દાવો કર્યો ફમે કહ્યું કે તેમણે ભારત સરકાર આ માહિતી આપ્યા પછી જ રિપોર્ટ પબ્લિશ કર્યો છે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે છેલ્લા એક મહિનામાં હેકર્સે ઓછામાં ઓછા સાત ઇન્ડિયન સ્ટેટ લોર્ડ ડિસ્પેચ સેન્ટરને ટાર્ગેટ કર્યા આ સેન્ટર્સ લદ્દાખમાં ભારત ચીન સીમા પાસે આવેલા વિસ્તારોમાં ગ્રીડ કંટ્રોલ અને રિયલ ટાઈમ પાવર ડિસ્ટ્રીબ્યુશન કરે છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હેકર્સના આ જ ગ્રુપે નેશનલ ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને પણ ટાર્ગેટ કર્યું રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે છેલ્લા અઢાર મહિનામાં સ્ટેટ અને રીજનલ એટેક કંપનીઓ ઘણા સમય એક્ટિવ છે આવા ગ્રુપ દેશની ખાનગી માહિતી શોધતા હોય છે રેકોર્ડેડ ફ્યુચર એજ મુંબઈમાં બાર ઓક્ટોમ્બર બે માં થયેલા બાર કલાકના બ્લેક પાછળ ચીની હેકર્સ હાથ હોવાનો ખુલાસો કર્યો અત્યાર સુધી ચીની હેકર્સે ભારતમાં વીજ સપ્લાય ને ટાર્ગેટ કર્યું તેમનો હેતુ દેશની ઇન્ટરનલ સિસ્ટમને ડિસ્ટર્બ કરવાનો છે તે દિવસે તેલંગાણામાં માં પચાળીસ પણ હેકર્સે ટાર્ગેટ કર્યા જોકે કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ થી એલર્ટ મળ્યા પછી આ પ્રયત્ન નિષ્ફળ કરવામાં આવ્યો બે હજાર એકવીસ માં પણ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે એલર્ટ મળ્યા પછી આ પ્રયત્ન નિષ્ફળ કરવામાં આવ્યો બે કંપનીઓ સિરમ ઇન્સ્ટિટ્યુટ અને ભારત બાયોટેક પણ આ સાયબર હુમલા કર્યા જોકે અમેરિકા અને યુરોપના ઘણા દેશો પર સાયબર હુમલા કર્યા બે હજાર એકવીસ માં અમેરિકાની ત્રણ તપાસ એજન્સીઓ નેશનલ સિક્યુરિટી એજન્સી સાયબર સિક્યુરિટી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિક્યુરિટી એજન્સી અને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને જોઈન્ટ સ્ટેટમેન્ટ જાહેર કરીને આરોપ લગાવ્યો હતો સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે

માં અંબાના ધામ અંબાજીમાં આવતા માઈ ભક્તોએ રાત્રિ રોકાણ કરવા આકર્ષવા ગબ્બર પર્વત પર તેર કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા લાઇટ અને સાઉન્ડ શો નું આયોજન કરવામાં આવ્યું સોમનાથી જેમ ગબ્બર ઉપર નિઃશુલ્ક લાઇટ શો જોઈ શકાશે જુનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે આઠથી દસ એપ્રિલના એકાવન શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઈને જોરશોરથી તૈયારી કરવામાં આવી કલેક્ટર આનંદ પટેલ ના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ જેમાં કલેક્ટરે જણાવ્યું કે આઠમી એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માં અંબા ચરણો ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા ઉદઘાટન કરશે કલેક્ટરે વધુમાં જણાવ્યું જુનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલી એકાવન શક્તિપીઠ પરિક્રમા નું ભવ્ય આયોજન છે રાજ્ય સરકાર ના માર્ગદર્શન થી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું જેનાથી અંબાજી દર્શન લાખો માય ભક્તો ને એક જ જન્મ માં એકાવન શક્તિ પીઠ ના દર્શન નો મળશે પરિક્રમાની વ્યવસ્થા સારી રીતે છ થી સાત વાગ્યા સુધી એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ માં આવેલા તમામ મંદિરોની મૂર્તિઓની પૂજારીઓ અને સંસ્કૃતિ પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રક્ષાલન વિધિ કરાશે ત્યારબાદ સવારે સાત થી બપોરે અગિયાર સુધી શોભાયાત્રા જ્યોત યાત્રા અને પરિક્રમા શે જેમાં ગબ્બર ગેટ સર્કલ થી ગબ્બર પ્રવેશ દ્વાર સુધી આદિવાસી આશ્રમ શાળા અંબાજી ની એકાવન દીકરીઓ દ્વારા કડશ યાત્રા અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ગબ્બર ટોચ જ્યોત લાવી તમામ ટોર્ચો માં સવારે નવ થી સાંજે પાંચ વાગ્યા સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ દ્વારા એકાવન શક્તિપીઠ પરિક્રમા માર્ગ માં આવેલા કુલ પાંચ યજ્ઞ શાળાઓ માં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે સવારે દસ થી સાંજે ચાર વાગ્યા સુધી બનાસકાંઠા જિલ્લાની વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન અને સત્સંગ કાર્યક્રમો યોજાશે આરતી માં સાંજે સાડા છ કલાકે મહા કાર્યક્રમ યોજાશે કલેક્ટર આનંદ પટેલે વધુમાં જણાવ્યું કે તારીખ આઠમી સાંજના સાડા સાત કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ કરોડ ના ખર્ચ ની નિર્માણ પામનાર મંદિર રિનોવેશન અને સુવિધાઓ નું નિરીક્ષણ કરી માબાના ચરણો માં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ નું ઉદઘાટન કરશે આ ઉપરાંત અંબાજી મંદિર ની અધ્યતન વેબસાઇટ અને ગુજરાત પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડ ની મોબાઈલ એપ્લિકેશન નું લોન્ચિંગ કરશે અંબાજી કબ્બર ખાતે રૂપિયા તેર પોઈન્ટ કરોડના ખર્ચ થી નિર્મિત ભારતના સૌથી મોટા દિવસોમાં એકાવીઠ પરિક્રમાના બીજા દિવસે તારીખ નવ એપ્રિલ ના રોજ સવારે નવ થી બીજા દિવસે નવ સુધી અખિલ આખીલ માં બહુચર આનંદ ગરબા મંડળ ટ્રસ્ટ અમદાવાદના છસો છેતાલીસ મંડળો દ્વારા આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવશે સવારે નવ થી બપોરે એક વાગ્યા સુધી એકાવક્તિપીઠ પરિક્રમા માં માર્ગમાં આવેલા તમામ મંદિરોમાં ધજા અર્પણ તેમજ પરિક્રમા યોજાશે તારીખ દસ એપ્રિલ ના રોજ સવારે 9 થી બીજા દિવસ નવ સુધી અખિલ બ્રહ્માંડ માં બહુચર આનંદ ગરમા મંડળ ટ્રસ્ટ અમદાવાદના વિવિધ મંડળો દ્વારા આનંદ ગરમાની અખંડ ધૂનની પૂર્ણાહુતિ કરી એકાવન શક્તિ પીઠ પરિક્રમા માર્ગ માં પાલખી યાત્રા કરવામાં આવશે સવારે 9 થી સાંજે પાંચ વાગ્યા સુધી અખિલ ભારતીય નાગર પરિષદ અને સમગ્ર ગુજરાત નાગર પરિષદ દ્વારા એકાવન શક્તિ પરિક્રમા માર્ગ માં આવેલા કુલ પાંચ યજ્ઞશાળાઓમાં વિવિધ પ્રકારના યજ્ઞો કરવામાં આવશે કોંગ્રેસને પાકિસ્તાનનો પાકિસ્તાન સાથ વિધાનસભા ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરની ની ટીમ ના ગુજરાતમાં ધામા કમલમ થી પાંચ મિનિટ દૂર ફ્લેટ ભાડે રખાયા ગુજરાતમાં ડિસેમ્બર મહિના સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ વર્ષે ચૂંટણી વેલી યોજાઈ શકે હાલમાં ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હાલ આ વચ્ચે પ્રશાંત કિશોરની ટીમે હાલ ગુજરાતમાં ધામા નાખ્યા પ્રશાંત કિશોરની ટીમ એપ્રિલના પહેલા અઠવાડિયાથી ગુજરાતમાં પહોંચી ગઈ છે મળતી માહિતી મુજબ પીકે ની ટીમ માટે કમલમ ની નજીક જ ફ્લેટ ભાડે રાખવામાં આવ્યા ચૂંટણી માટે ગુજરાત માં મોટી સંખ્યા માં ઉતારવામાં આવેલી આ ટીમ ને ફ્લેટ અને કાર સહિતની સુવિધાઓ પણ આપવામાં આવેલી છે આ પહેલા જેવી ચર્ચા ઉઠી હતી કે રણનીતિકા પ્રશાંત કિશોર કોંગ્રેસ પાર્ટી માં સામેલ થઈ શકે ગુજરાત વિધાનસભા ચૂંટણી માં કોંગ્રેસ આ પ્રચાર અભિયાન ની કમાન પણ સંભાળી શકે ત્યારે પ્રશાંત કિશોર ની ટીમ ગુજરાત પહોંચતા હાલમાં ચર્ચા પ્રબળ બની છે ગત વર્ષે પ્રશાંત કિશોરે કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી એ બાદ તેઓ કોંગ્રેસ માં જોડાય હોય તેવું ચર્ચા એ જોર પકડ્યું આ ઉપરાંત એવી પણ વાત સામે આવી કે પ્રશાંત કિશોર ને કોઈ મોટું પદ આપવામાં આવી શકે પાંચ રાજ્યો વિધાનસભા ચૂંટણી ની હાર બાદ કોંગ્રેસની સ્થિતિ દયનીય છે તો બે હાજર ચોવીસ લોકસભા ચૂંટણી પીએમ મોદી ઘેરવા સ્થાનિક પક્ષો સાથે પ્રશાંત ચક્રવ્યુ બનાવવામાં વ્યસ્ત છે ગુજરાતમાં કોંગ્રેસે એક બાદ એક કારમો પરાજય મેળવ્યા બાદ બે હાજર બાવીસ ની ચૂંટણી માટે સંગઠન માં પરિવર્તન કરવું આવશ્યક બની ગયું છે ત્યારે વર્તમાન પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાખવા એ અંગે હાઈકમાન્ડ નિર્ણય કરે એવી માંગ ઉઠી છે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ કરાયો હતો ગયા વર્ષે ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે દિલ્હીમાં કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ બેઠક કરી ભરતસિંહ અને પ્રશાંત કિશોર વચ્ચે અંદાજે બે કલાકની બેઠક ચાલી જેમાં રાજ્યમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણીની સાથે નવા સંગઠનની રચનાને લઈને કોંગ્રેસે તૈયારી કરી છે જેને લઈ કોંગ્રેસ ધારાસભ્યો સિનિયર નેતાઓની ગાંધીનગર ખાતે મહત્વની બેઠક છે આ બેઠકમાં સંગઠનને મજબૂત બનાવવા તેમજ ગુજરાત કોંગ્રેસમાં માં પ્રભારી અને પ્રદેશ પ્રમુખ અંગે જલ્દી નિર્ણય લેવામાં આવે એ પણ મહત્વની ચર્ચા કરવામાં આવી કોંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ચૂંટણીના રણનીતિકા પ્રશાંત કિશોર કોંગ્રેસ માં જોડાય એવી શક્યતા પણ છે તેઓ મે મહિના પહેલા ઔપચારિક રીતે કોંગ્રેસમાં થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા એટલું જ નહીં ગુજરાતમાં સત્તા વિહોણી સતત પરાજયનો સામનો કરી રહેલી કોંગ્રેસ પક્ષ ફરી બેઠો કરી બે હજાર વિધાનસભા ચૂંટણીમાં દોડતો કરવા માટે આગામી દિવસોમાં ચૂંટણીના રણનીતિકાર પ્રશાંત કિશોરને મોટી જવાબદારી સોંપાય તેવી પણ શક્યતા છે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધી રહેશે જોકે પ્રશાંત કિશોર અંગે હજુ કોઈ નિર્ણય નથી લેવાયો પરંતુ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત કોંગ્રેસ સુકાન રણનીતિકાર પ્રશાંત કિશોરને સોંપી કોંગ્રેસ હાઈકમાન્ડ નવી ગેમ ખેલવા તૈયાર છે પ્રશાંત કિશોર ગુજરાત વિધાનસભા બે ગુજરાત વિધાન ચૂંટણીમાં મોદી માટે કામ કર્યું હતું જ્યારથી તેમણે બે લોકસભા ચૂંટણીમાં ભાજપના ચૂંટણી અભિયાનની જવાબદારી સંભાળી ત્યારથી તેઓ લાઇમલાઇટમાં છે આ ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર એકલા હાથે પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી ભાજપનો બસો બેઠક પર વિજય થયો હતો ગેસ ગુગણામણથી મોત સુરતમાં બે યુવકના ગટર લાઇનમાં ગુંગળામણથી મોત સોનું મેળવવાની લાલચે માટી કાઢતા બે ભાન થયા હતા જીવને જોખમમાં મૂકીને કામ કરતા લોકોને ક્યારેક જીવ ખોવાનો વખત આવતો હોય છે ત્યારે રાત્રિના અંધારામાં જીવનું જોખમ ખેડનારા બે યુવકના સુરતના ભાગડ વિસ્તારમાં અંબાજી મંદિર નજીક મોત થઈ ગયા આ વિસ્તારમાં સોનાના દાગીના બનાવવાનું કામ મોટા પાયે ચાલે છે તેથી સોનું ઓગળ્યા બાદ તેના ટુકડા અંશો ગટરમાંથી કાઢવાની જોખમી કામગીરી બે યુવક રાત્રિ દરમિયાન કરી રહ્યા હતા રાત્રિના સમયે ગટરમાં ઉતરીને માટી કાઢતા બંને યુવકો બેભાન થઈ ગયા તેમને બહાર કાઢીને સારવાર માટે લઈ જવાયા નથી બંને અંબાજી વિસ્તારની અંદર અંદર ગટરનું ઢાંકણું ખોલીને ઉતર્યા એ દરમિયાન માટી કાઢતી વખતે ગટરમાં માં થતા શ્વાસ લેવામાં તકલીફ પડી અને મોત થઈ ગયું ફાયર વિભાગને રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ કોલ મળ્યો તેના દ્વારા બંને યુવકને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે બે યુવક ગટરમાં ગુંગળા હોવાનો કોલ મળ્યો પર અને બજાર વિભાગની ટીમ પહોંચી યુવકોને ગટરની અંદર ગેસ ગુગણામર થતી હોય એ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું હતું બંને યુવકને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા જ્યાં તેમને મૃત જાહેર કરાયા મહત્વનું છે કે ગટરમાં ઘણી વખત વ્યક્તિઓ અંદર ઉતરે છે ત્યારે ગુંગળામણના કારણે આ પ્રકારે મોત થાય છે હડતાલનો ચોથો દિવસ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તબીબોનું આજે રક્તદાન સૂત્રોચ્ચાર કર્યા ઓપીડીમાં દર્દીઓની લાંબી લાઈન અનેક ઓપરેશનો અટકી પડ્યા રાજ્યભરમાં પડતર માંગણીઓને લઈને સિનિયર ડોક્ટર્સ આ ચોક્કસ મુદતની હડતાલ પર છે આજે હડતાલનો ચોથો દિવસ ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ રક્તદાન કરીને વિરોધ કર્યો સાથોસાથ અમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કર્યા ડોક્ટર્સની હડતાલના કારણે દર્દીઓને રજરપાટ કરવો પડ્યો ઓપીડી વિભાગમાં દર્દીઓની લાંબી કતાર લાગી ઓર્થોપેડિક અને મેડિસિન વિભાગમાં દર્દીઓનો મેળાવડો જામ્યો હડતાલના કારણે અનેક દર્દીઓના ઓપરેશન અટકી પડ્યા સમયસર ઓપરેશન ન થતા દર્દીઓની પીડામાં વધારો થયો ગ્રામ્ય વિસ્તાર માટે મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે હાલ જુનિયર ડોક્ટરો દ્વારા કામગીરી ચલાવવામાં આવી રહી છે હડતાળમાં જોડાયેલા ડોક્ટર ઉમેદ પટેલે જણાવ્યું કે રાજકોટની મેડિકલ કોલેજમાં જે હડતાળના ચોથા દિવસે તબીબોએ રક્તદાન કરીને માર્ગે વિરોધ કર્યો અમારી જૂની પડતર માંગણીઓ જેમ કે ધોરણ પ્રમોશન છે હજુ સુધી અમને સરકારે બોલાવ્યા નથી અમારી હડતાળ રાબેતા મુજબ ચાલુ છે આવતીકાલે અમે કોરોના વોરિયર્સ સર્ટિફિકેટ પરત કરી વિરોધ કરવાના છીએ ઉમેદ પટેલે વધુમાં જણાવ્યું કે આ એક બાજુ છે દર્દીઓને તકલીફ પડે છે એનું કામ અટકે છે તો સરકારે પણ જોવું જોઈએ તબીબો દર્દીઓ માટે કામ કરે છે તો એમને એડોપ્ટ સેવા વિનિમય ન થાય પગાર બંધારણમાં અને પેન્શનમાં સમસ્યા થાય છે તબીબોને ઊંચું પગાર ધોરણ મળે નહીં એરિયર્સ મળે નહીં તો આ એક માનસિક ત્રાસ છે એ પણ સરકારે જોવું જોઈએ રાજ્યભરના સરકારી તબીબો શિક્ષકો તેમજ ઇન સર્વિસ તબીબો હડતાળ પર ઉતર્યા સ્વીકારવાની છતાં ન લેવાતા હડતાળ પાડી છે જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના બસો ડોક્ટર જયારે આસપાસના આરોગ્ય કેન્દ્રના એકસો પચાસ સરકારી તબીબ પણ જોડાયા હડતાળના ત્રીજા દિવસે વિરોધના ભાગરૂપે બસો તબીબે ચક્ષુદાન તેમજ દેહદાનના ના સંકલ્પ પત્રો ભર્યા અને રક્તદાન કેમ્પ રાખ્યો છે ગોરખનાથ મંદિર એટેક પર એટીએસ નો ઘટસ્ફોટ ધરપકડ ના ડર થી મુતરજા કર્યો આપઘાતી હુમલો હથિયાર ના મળ્યું તો ધાર્યું ગોરખપુર ના ગોરખનાથ મંદિર સુરક્ષામાં તેના પીએસસી જવાન પર હુમલો કરનાર અહમદ મુર્તઝા અબ્બાસી ટૂંક સમયમાં જ કેનેડા શિફ્ટ થવાનો હતો તે કેનેડાથી થી આઈ એસ ના ગઢ સીરિયા ભાગવાનું પ્લાનિંગ કરતો કેનેડા જેવા દેશોમાં જવા કડક નિયમોનું પાલન અને સારું બેંક બેલેન્સ હોવું જરૂરી છે તેથી મુર્તજા તેના બેંક એકાઉન્ટમાં વીસ લાખ રૂપિયા ભેગા કરી રાખ્યા હતા જો કે આ રૂપિયા તેમને વિદેશી ફંડિંગ માટે નહોતા મળ્યા ત્યાર પછી પરિવારના લોકોએ જ તેના ખાતામાં રકમ નાખી મુર્તઝા આઈએસઆઈએસ પ્રભાવિત હતો તે માત્ર પોતાનો જીવ ગુમાવવા જ તૈયાર હતો એવું ન હતું તે એટીએસ ની અલગ અલગ ટીમ મુર્તજા સહિત તેના પરિવાર અને તેના સંપર્કમાં આવેલા લોકોની પૂછપરછ કરી રહી છે એટીએસ પૂછપરછમાં પરિવારજનોએ સ્વીકાર્યું કે મુર્તજા કેનેડા જવાનો હતો જો કે નું એવું કહેવું છે કે મુર્તઝા નોકરી માટે કેનેડા જવાનો હતો કેનેડા જવામાં માટે બેલેન્સ અને જરૂરી છે વર્તમાન નિયમો પ્રમાણે બેંક બેલેન્સ ઓછામાં ઓછું દસ હજાર કેનેડિયન ડોલર હોવું જોઈએ અને ક્યુબેક અભ્યાસ માટે ઓછામાં ઓછા અગિયાર હજાર કેનેડિયન ડોલર હોવા જોઈએ જયારે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ પણ અંડર ગ્રેજ્યુએટ ડિગ્રી માટે IELTS ના દરેક સેક્શન માં ઓછામાં ઓછા છ અને એવરેજ પાંચ પોઈન્ટ પાંચ બેન મળવા જરૂરી છે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી માટે ઓછામાં ઓછા અને એવરેજ મળવા જરૂરી છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુર્તજાનો એસ સાથે સંપર્ક કરાવી કેનેડાના રસ્તે સિરિયા મોકલવામાં સહારનપુર જિલ્લાના છૂટમાલપુર મુસ્લિમ કોલોની માં રહેતા હાફીઝ અબ્દુલ રહેમાન મદદ કરતો મોઢરૂપે ફતેપુર વિસ્તારમાં બડકલામાં રહેતા હાફીઝ મુર્તજા અને છુટમલપુર મુસ્લિમ કોલોની માં દુકાન ચલાવતો મૂર્ત સતત અબ્દુલ ના સંપર્ક માં હતો અને તેની સાથે બચવું મુશ્કેલ છે મૂર્ત એ તેના સંપર્કમાં રહેલી કોઈ વ્યક્તિ આ વિશે માહિતી આપી હતી અને તાત્કાલિક પકડાઈ જાય એ પહેલા હુમલો કરવાનું નક્કી કર્યું તેને ખબર હતી કે તે પકડાઈ જશે તેથી તેને હુમલો કરવાનું નક્કી કરી લીધું પરિણામે તે વિચાર્યા વગર

નવા વેરિયન્ટ મુદ્દે સરકારનો ખુલાસો સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું દેશમાં મ્યુટન્ટ એક્સ ઈ હાજર નથી જીનોમ આ વેરિયન્ટની પુષ્ટિ ન થઈ દેશમાં કોરોનાના નવા એક્સી વેરિયન્ટ એન્ટ્રીના દાવાએ હેલ્થ મિનિસ્ટ્રીએ નકારી દીધો ગ્રેટર મુંબઈ નગર નિગમે બુધવારે નવા વેરિયન્ટની જાણકારી આપી હતી મંત્રાલય પ્રમાણે જે મહિલા એક્સી વેરિયન્ટથી સંક્રમિત મળી આવી તે ફૂલી વેક્સિનેટેડ છે અને તેમાં કોઈ પણ સિમ્ટોમેટિક લક્ષણ નથી સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે ભારતમાં જીનોમ સિકવન્સિંગ નિયમ કરનારી સંસ્થા આઈ ના એસ એ એક્સપર્ટસે ટેસ્ટ સેમ્પલની ફાસ્ટ ફ્યુ ફાઇલ્સનું એનાલિસિસ કર્યું એના આધારે જાણકારી સામે આવી કે આ વેરિયન્ટ જીનોમ એક્સ વેરિયન્ટ સાથે નથી મળતું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું કે હાલ જે પુરાવા મળ્યા છે એના આધારે સેમ્પલમાં એક્સીની ની હાજરી જોવા મળી નથી મંત્રાલયે મુંબઈમાં નવા વેરિયન્ટ લઈને ચાલી રહેલી મીડિયા રિપોર્ટ્સને નકાર્યા મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ નવા વેરિયન્ટના પહેલા કેસ અંગે સ્પષ્ટતા કરી અને કહ્યું કે અમે સેમ્પલને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજીને તપાસ માટે મોકલી દીધા છે હજુ સુધી ત્યાં બાબતે પુષ્ટિ થઈ નથી ગ્રેટર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે જણાવ્યું હતું કે જીનોમ સિક્વન્સિંગ હેઠળની અગિયારમી કસોટીના પરિણામો જાહેર કરવામાં આવ્યા જેમાં નવા વેરિયન્ટ પુષ્ટિ કરવામાં આવી છે બસો ત્રીસ સેમ્પલ નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું તેમાંથી બસો અઠ્યાવીસ ઓમિક્રોન વેરિયન્ટ એક એક્સ ઇ વેરિયન્ટ અને કપા વેરિયન્ટ છે માહિતી અનુસાર જે મહિલામાં નવા વેરિયન્ટ પુષ્ટિ થઈ એ કોસ્ટ્યુમ ડિઝાઇનર છે તે દસ એપ્રિલે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવી તે વેક્સિનના બંને ડોઝ લીધા છે અને તેની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી ભારત પહોંચતા જ તે નેગેટિવ મળી જોકે બે માર્ચે તે રૂટિન તપાસમાં પોઝિટિવ આવી અને ક્વોરન્ટાઇન થઈ ગઈ બીજા દિવસ એટલે કે ત્રણ માર્ચે કરાયેલા ટેસ્ટમાં ફરી નેગેટિવ આવ્યો નવા એક્સી બે ઓમિક્રોનિયન્ટ અને બી એ પોઈન્ટ ટુ નો હાઇબ્રિડ સ્ટ્રેન હોવાનું કહેવાય છે એક્સી વેરિયન્ટ પ્રથમ કેસ ઓગણીસ જાન્યુઆરી યુકેમાં આવ્યો અહીં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પણ એક્સી વેરિયન્ટ ને લઈને ચેતવણી આપી છે આ વેરિયન્ટ ફ્રાન્સ ડેનમાર્ક અને બેલ્જીયમ માં પણ જોવા મળ્યો સંપત્તિ સર્જનના મામલે ગૌતમ અદાણી દેશમાં પહેલા સ્થાને પહોંચી ગયા એવી જ રીતે હવે અદાણી ગ્રુપની કંપનીઓની માર્કેટ માર્કેટ કેપ કેપ સતત વધી રહી છે આજે એપ્રિલ રોજ અદાણી ગ્રુપની રૂપિયા લાખ કરોડ એચડીએફસી દીધું એટલું જ નહીં પણ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ઇન્ફોસિસ જેવી કંપનીઓ કરતાં પણ અદાણી ગ્રુપ આગળ ચાલી ગયું સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ અદાણી ગ્રુપની ની સાત કંપનીઓ રૂપિયા ત્રણ પોઈન્ટ સત્તાવન લાખ કરોડ માર્કેટ કેપ સાથે અદાણી ગ્રીન સૌથી આગળ છે આ સિવાય અદાણી ટ્રાન્સમિશન ની માર્કેટ કેપ રૂપિયા બે લાખ કરોડ અને અદાણી કેસી રૂપિયા બે પોઈન્ટ પંચ્યાસી લાખ કરોડ માર્કેટ કેપ છે ઇન્ડસ્ટ્રી નું માર્કેટ કેપ રૂપિયા સત્તર પોઈન્ટ બોતેર લાખ કરોડ છે જ્યારે અદાણી ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીની માર્કેટ કેપ પંદર પોઈન્ટ ત્રીસ લાખ કરોડ થઈ ગઈ છે આ મુજબ હવે અદાણી ગ્રુપ રિલાયન્સ કરતા માત્ર બે પોઈન્ટ બેતાલીસ લાખ કરોડ પાછળ છે બજારના નિષ્ણાતો માને છે કે ચાલુ વર્ષમાં અદાણીની માર્કેટ કેપ રિલાયન્સ કરતા વધી શકે છે આ વીતેલા બે વર્ષમાં અદાણી ગ્રુપની માર્કેટ કેપ એક હજાર અડસઠ ટકા વધી છે બીએસસી ની રૂપિયા બસો ચોમોતેર પોઈન્ટ સાહીઠ કરોડ માર્કેટ કેપ અદાણી નું પાંચ પોઈન્ટ સત્તાવન ટકા થયું જયારે રિલાયન્સ નું છ પોઈન્ટ પિસ્તાળીસ ટકા જેવું થાય છે પ્રમાણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી આજે સાત એપ્રિલે વિશ્વના અમીરોની યાદીમાં છઠ્ઠા છે જાન્યુઆરી બે હજાર બાવીસ ના રોજ રિલાયન્સ મુકેશ અંબાણી એ પાછળ છોડીને ગૌતમ અદાણી પહેલી વાર સૌથી ધનવાન વ્યક્તિ બન્યા વેલ્થ ના રિયલ ટાઈમ ડેટા મુજબ ચાર એપ્રિલે ગૌતમ અદાણી સંપત્તિ એકસો અબજ ડોલર હતી જે આજે સાત એપ્રિલ એકસો અત્યાર સુધીમાં અદાણી ની સંપત્તિમાં રૂપિયા ત્રણ લાખ કરોડ નો વધારો થયો જોતા રહો નાઇન ટીવી